નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબેલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયમાં તમારું સ્વાગત છે. આપણે ધોરણ 8ની અંદર યુનિટ 5 જોતા હતા. યુનિટ 5ની અંદર આપણે એક્ટિવિટી એમાં એ બી સી ડી કમ્પ્લીટ કરી હતી. હવે આજે આપણે જોવાની છે એક્ટિવિટી 2. એક્ટિવિટી 2માં છે એક્ટિવિટી 2A. એ છે રીડ એન્ડ એન્જોય, વાંચો અને એન્જોય કરો. તો એમાં શું આપેલું છે? અ ડાયલોગ વિધિન અ ડાયલોગ. ડાયલોગ એટલે સંવાદ અને વિધિન એટલે થાય છે ની અંદર, એટલે કે એક સંવાદની અંદર બીજો સંવાદ. એટલે કે એક આપણે સંવાદ એટલે કે વાતચીત કરવી. આપણે એક વાતચીત કરતા હોય તો તેમાંથી કોઈ બીજી વાતચીત ઉત્પન્ન થાય અને શું કહેવાય છે, એક ડાયલોગમાંથી બીજો ડાયલોગ. એટલે શું કહેવા માંગે છે આપણે આ યુનિટની અંદર જોવાનું છે. તો ધનુષ અને રાઘવ બે ફ્રેન્ડ છે. આ બે ફ્રેન્ડ વચ્ચેની વાતચીત છે તે અહીં આપેલી છે કે આ બે ફ્રેન્ડ છે વાતચીત કરે છે અને એ વાતચીત દરમિયાન એક વાતમાંથી બીજી વાત ઉત્પન્ન થાય છે. તો જોઈએ આપણે શું કહે છે. ધનુષ એન્ડ રાઘવ આર બેસ્ટ ફ્રેન્ડ. બેસ્ટ ફ્રેન્ડ એટલે કે પાક્કા મિત્રો. ધનુષ અને રાઘવ કોણ છે? તો કે બે પાક્કા મિત્રો છે. ધે આર સ્ટડિંગ ઇન ક્લાસ 8. સ્ટડિંગ એટલે કે ભણી રહ્યા છે. કયા ધોરણમાં ભણી રહ્યા છે? તો કે તેઓ 8મા ધોરણમાં ભણી રહ્યા છે. લાઈક યુ એટલે કે તમારી જેમ, તમે જેમ 8મા ધોરણમાં ભણો છો તેવી જ રીતે ધનુષ અને રાઘવ પણ 8મા ધોરણમાં ભણી રહ્યા છે. ટુડે ઇઝ સન્ડે એન્ડ બોથ આર ઓન ધ પ્લે ગ્રાઉન્ડ. પ્લે ગ્રાઉન્ડ એટલે રમતનું મેદાન. તો આજે કયો વાર છે? તો કે સન્ડે. તો કે આજે રવિવાર છે અને બોથ એટલે કે બંને, તેઓ બંને છે અત્યારે રમતના મેદાનમાં છે. રાઘવ આઈ એમ હંગરી. શું કહે છે ધનુષ? કે રાઘવ મને ભૂખ લાગી છે. લેટ્સ ગો ટુ માય અંકલ્સ હોમ. તો ધનુષ શું કહે છે કે ચાલ મારા અંકલના ઘરે જઈએ. ઇટ્સ જસ્ટ નેક્સ્ટ ટુ ધીસ સ્ટ્રીટ. સ્ટ્રીટ એટલે થાય છે શેરી. કે તે છે એ ફક્ત આના પછીની, આપણે જે જગ્યાએ આપણે રમીએ છીએ તેના પછીની શેરીમાં રહે છે. સેડ ધનુષ. ધનુષ કહે છે યહ આઈ નો. હા હું જાણું છું. ઇવન આઈ રિમેમ્બર ધ ટેસ્ટ ઓફ યોર અંકલ્સ ડીશ. શું કહે છે કે મને તારા અંકલની ડીશનો, કે તેના અંકલ જે જમવાનું બનાવે છે તેના ડીશનો ટેસ્ટ છે એ યાદ. રિમેમ્બર એટલે કે યાદ, દઉં યાદ છે. રિયલી ધનુષ હી ઇઝ અ વેરી ગુડ કુક. શું કહે છે રાઘવ? કે ખરેખર ધનુષ કે તારા અંકલ છે ખૂબ જ સારા રસોઈયા છે, ખૂબ જ સરસ રસોઈ બનાવે છે. રાઘવ રિપ્લાય. રાઘવ આવો જવાબ આપે છે. ધે વેર ઓન ધેર વે ટુ ધનુષ અંકલ્સ હોમ. હવે તેઓ બંને ક્યાં જાય છે? વે એટલે કે રસ્તો. ધનુષના અંકલના ઘરે જવાનો જે રસ્તો છે ત્યાં તે રસ્તા ઉપર જાય છે. ધે વેન્ટ પાસ્ટ અ ટી સ્ટોલ. ટી સ્ટોલ એટલે શું થાય? ચાની દુકાન. તેઓ છે એ ચાની દુકાન પાસેથી પસાર થાય છે. રેડિયો ભિંડી વોઝ ઓન. કે રેડિયો ભિંડી નામની જે ચેનલ છે રેડિયોની અંદર તે ઓન હોય છે અને તેમાં બોલતા હોય છે, એક જાહેરાત ચાલુ છે. કઈ જાહેરાત? કે સેવ મની વિથ યોર બેંક એન્ડ સિક્યોર યોર ફ્યુચર. શું કહે છે કે તમારું પૈસા બચાવો, સેવ મની એટલે પૈસા બચાવો, અવર બેંક એટલે કે અમારી બેંકમાં, એન્ડ સિક્યોર યોર ફ્યુચર. ફ્યુચર એટલે ભવિષ્ય, સિક્યોર એટલે કે સુરક્ષિત રાખો. કે અમારી બેંકમાં તમારા પૈસા બચાવો અને તમારા ભવિષ્યને સુરક્ષિત રાખો. સચ વોઝ એન અનાઉન્સમેન્ટ ઓન રેડિયો ભિંડી. અનાઉન્સમેન્ટ એટલે કે જાહેરાત, જાહેર કરવું. કે આ જાહેર કોણ કરે છે? કે રેડિયો ભિંડી નામની ચેનલ છે તે આવી જાહેરાત કરે છે. હવે જુઓ, આ ધનુષ અને રાઘવને ભૂખ લાગી હતી, તેમના અંકલના ઘરે જવાની વાત કરતા હતા. તેઓ તેના અંકલના ઘરે જાય છે અને વચ્ચે છે એ આવો વાતચીત તેઓને સંભળાય છે. હવે આ વાતચીતમાંથી તેઓ તે તરફ જાય છે. કઈ તરફ? તો કે બેંક એકાઉન્ટ તરફ. કે જોઈએ આપણે કઈ રીતના જાય છે. રાઘવ આઈ વોન્ટ ટુ ઓપન એન એકાઉન્ટ ઇન અ બેંક. શું કહે છે? તે જાહેરાત સાંભળીને કે રાઘવ કે મારે પણ બેંકમાં એકાઉન્ટ ખોલાવવું છે. સેડ ધનુષ. ધનુષ આવું કહે છે. વાય? રાઘવ આસ્ક્ડ. શા માટે રાઘવ આવું પૂછે છે? બીકોઝ આઈ હેવ સેવ્ડ સમ પોકેટ મની. શું કહે છે કે કારણ કે મારે છે સેવ એટલે બચાવવું, મારે પોકેટ મની બચાવવા છે. આઈ વોન્ટ ટુ ડિપોઝિટ ઇટ.
મારે તેને જમા કરવા છે. ઇટ્સ અ ગુડ આઈડિયા. ગુડ આઈડિયા. આપણે સાથે જશું. સરસ જવાબ આપે છે. ટુગેધર ધનુષ સેટ શું કહે છે? ધનુષ કે મારે પણ બેંક એકાઉન્ટ ખોલાવવું છે. ડુ યુ નો ધ એડ્રેસ ઓફ ધ બેંક? આસ્ક રાઘવ. રાઘવ શું કહે છે કે તને બેંકનું એડ્રેસ ખબર છે? નો, બટ માય ફાધર હેઝ એન એકાઉન્ટ વિથ ધ બેંક. શું કહે છે કે ના, કે મને ખબર નથી, પરંતુ મારા પિતાને બેંકમાં એકાઉન્ટ છે. હી એડેડ, ઇટ ઇઝ અ નેશનલાઇઝ બેંક. નેશનલાઇઝ એટલે શું થાય? રાષ્ટ્રીય બેંક. કે મારા પપ્પાનું જ્યાં એકાઉન્ટ છે તે એક રાષ્ટ્રીય બેંક છે. ફાઇન, ધેન વેન શેલ વી ગો ધેર? તો ત્યારે ક્યારે આપણે જશું? રાઘવ આવું પૂછે છે કે તો આપણે બેંકમાં એકાઉન્ટ ખોલવા આપણે ક્યારે જશું? We shall go there on next Tuesday. Dhanush replied. શું કહે છે? Next Tuesday. Tuesday એટલે શું થાય? મંગળવાર. એટલે કે આપણે છે એ આવતા મંગળવારે એકાઉન્ટ ખોલાવવા જશું. But who will help us in opening an account? શું કહે છે રાઘવ? કે આપણને તો એકાઉન્ટ કઈ રીતના ખોલાવવું તે ખબર નથી, તો આપણી હેલ્પ કોણ કરશે? My uncle will come with us એટલે આપણી સાથે, come એટલે આવશે. શું કહે છે કે મારા અંકલ છે તે આપણી સાથે આવશે. They enter the house. તેઓ છે એ ઘરમાં હવે છે. આ વાતચીત દરમિયાન તેઓ રોડ ઉપર ચાલતા આવે છે તેના અંકલના ઘરે જવા માટે. હવે તે તેના અંકલના ઘરે પહોંચી જાય છે અને એન્ટર કરે છે તેના અંકલના ઘરે. અંકલ, મનુભાઈ વોઝ રીડિંગ ધ ન્યૂઝપેપર. અને અંકલનું નામ શું છે? મનુભાઈ. તો મનુભાઈ છે તે ન્યૂઝપેપર વાંચતા હોય છે. હેલો અંકલ, વી વોન્ટ એન એકાઉન્ટ ટુ બી ઓપન વિથ અ બેંક. શું કહે છે કે અંકલ, અમારે છે તે બેંકમાં અકાઉન્ટ ખોલાવવું છે. વી નીડ યોર હેલ્પ. અમને તમારી મદદ જોઈએ છે. ધનુષ રિપ્લાય. ધનુષ આવો જવાબ આપે છે. શ્યોર, આઈ વિલ હેલ્પ યુ. જરૂર હું તમારી મદદ કરીશ. I will also come with you to the bank. હું તમારી સાથે બેંકે પણ આવીશ. સેડ મનુભાઈ. મનુભાઈ કહે છે. After some time એટલે કે થોડા સમય પછી રાઘવ સ્વિચ ઓન ધ ટેલિવિઝન. હવે આ વાતચીત થઈ જાય છે એના થોડા સમય પછી છે રાઘવ શું કરે છે? ટેલિવિઝનની સ્વિચ ચાલુ કરે છે. There was an announcement on the screen. હવે ફરીથી એક જાહેરાત આવે છે ટીવીની સ્ક્રીન ઉપર. Donate O plus blood immediately. Contact 0383838955. હવે આ જાહેરાત ફરીથી આવે છે અને ફરીથી તેમાંથી અલગ વાતચીત થાય છે. તો ચાલો આપણે હવે જો બીજી જાહેરાતમાંથી કઈ વાતચીત ઉત્પન્ન થાય છે તે હવે આના પછીના આપણે વિડીયોમાં જોશું. તો હવે આપણે આજે જેટલું ભણ્યા છે તેમાંથી તમારે હોમવર્કમાં શું કરવાનું છે કે આમાં તમને જે નથી આવડતા એવા જે નવા શબ્દાર્થ આવે છે, નવા સ્પેલિંગ આવે છે, તે તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે. અને આપણે જેટલું આજે સમજ્યા છે તેને તમારે તમારા નોટબુકની અંદર ભાષાંતર સહિત લખવાનું છે. ઓકે, સમજાઈ ગયું હશે બધા જ વિદ્યાર્થીઓને કે નવા શબ્દાર્થ અને આજે આપણે કાંઈ પણ જેટલું સમજ્યા છે તેને ભાષાંતર સહિત તમારી નોટબુકની અંદર લખવાનું છે. ડાયલોગ વિધિનો ડાયલોગ એટલે કે એક ડાયલોગમાંથી બીજો ડાયલોગ, એક ડાયલોગની અંદર બીજો ડાયલોગ જેમ ઉત્પન્ન થાય છે એમ. શરૂઆતમાં તે પ્લેગ્રાઉન્ડમાં હોય છે, ફરી તેના અંકલના ઘરે જાય છે, પછી બેંકની વાત આવે છે અને હવેશની વાત આવે છે કે બ્લડ ડોનેટની વાત જે સ્ક્રીન ઉપર જાહેરાત છે તે જાહેરાત આવે છે તેના આધારે ફરીથી એક નવી જ વાત ઉત્પન્ન થાય છે. નવી વાત શું ઉત્પન્ન થાય છે તે આના પછીના વિડીયોમાં આપણે જોવાની છે. ઓકે, થેન્ક યુ.